વખત દરવાજો ખોલીને ટેબલ તરફ તમે આવો તો કોન્ફિડન્ટ સ્ટેપ્સમાં પગ ઢીલાશથી નહીં અને આવ્યા પછી બેસવાની પરવાનગી માગવાનું અને તમારો હાથ બિલકુલ હેન્ડલ્સ ઉપર ચેરના હેન્ડલ ઉપર એટલે હાવભાવ બહુ દેખાડવાની જરૂર ન પડે એ રીતે અને બહુ આગળ ઝૂકી નહીં જવાનું બિલકુલ રિલેક્સડ આપણે સિનેમા થિયેટરમાં બેઠા હોઈએ એવું પણ નહીં અને રેલવેઝમાં કોઈની સાથે વાત કરતા હોય એવું ઇન્ફોર્મલ પણ નહીં અને મોટું ભાષણ આપતા હોય એટલું ફોર્મલ પણ નહીં એટલે એ ઇન્ટરવ્યૂ માટેનું રાઈટ પોસ્ચર રાઈટ ટોન અને રાઈટ મેનર ઓફ સ્પીકિંગ આ ત્રણ ચાર બાબત કેળવવું પડે તમે કહેશો કે કોલેજ દરમિયાન અમે આ શીખ્યા શીખી શક્યા નહીં અથવા શીખવાડવામાં આવ્યું નહીં કોલેજમાં ન જ શીખવાડે તો મોક ઇન્ટરવ્યૂઝ અથવા આ વન ટુ વન એટલે તમારી સાથે જ કોઈ નિષ્ણાત આ ઇન્ટરવ્યૂ સાથે પરિચિત હોય એ એ વીસ પચીસ મિનિટ ગાળે અને તમારું પોસ્ચર બાબતમાં અને અમુક સંસ્થામાં તો વિડીયો ફોટોગ્રાફી પણ અમે લેતા હોઈએ છીએ અને કેન્ડિડેટ્સને એની કોપી આપતા હોઈએ છીએ એટલે પોતે જોઈ શકે કે એનો આઈ કોન્ટેક્ટ કેવો હતો એનું પોસ્ચર કેવો રહ્યો પ્રશ્નનો જવાબ આપતી વખતે એ એ કેટલો ટેન્સ હતો ઘણીવાર આપણે ઇન્ટરવ્યૂ તો આપણે જ્ઞાનની કસોટી હોય છે પણ ફિઝિકલી બહુ ટેન્સ રહે છે તો એ ફિઝિકલ ટેન્શનની કંઈ જરૂર નથી અને એનાથી તમે જે જવાબ આપો એના ઉપર પણ અસર પડે છે એટલે બોડી લેંગ્વેજ પણ છે અને એક છેલ્લી બાબત ભાષા એટલે તમે જો યુપીએસસીને કહ્યું હોય કે હું ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ આપીશ અથવા અંગ્રેજીમાં આપીશ અથવા તો અમુક કેસામાં હિન્દીમાં આપીશ પણ એ આપ્યા પછી એને વળગી રહેજો ત્યાં જઈને ફેરફાર મોટા ભાગના કેસીસમાં પરમિટ નથી કરતા હોતા સિવાય કે કોઈ રેર કેસમાં તમને પરમિટ કરે પણ જે ભાષા તમે કહ્યું હોય એને વળગી રહો અને એ ભાષામાં જ આ જવાબ આપો અન્ય ભાષાઓના શબ્દ બહુ બધા ન ન લાવો બહુ બધા ઇંગ્લિશ શબ્દો તમે અનિવાર્ય હોય ત્યાં વાપરી શકો પણ બાકી સાધારણતા વળગી રહેજો અને ઇન્ટરવ્યૂના મેમ્બર્સને ગ્રીટ કરવાનું ગુડ મોર્નિંગ કે થેન્ક યુ એક્સક્યુઝ મી આ આ રીતે તમે જો એની જરૂર હોય છે અને જ્યારે પ્રશ્નનો જવાબ ન આવડતું હોય તો આઈ ડોન્ટ નો સર મને ખબર નથી આ બાબતમાં એ પણ કરો અને જે બિલકુલ હિપોક્રેટિક જવાબ એટલે મનમાં કંઈ છે અને બોલો છો કંઈ એવું ન કરો દાખલા તરીકે આઈએએસમાં શા માટે તમે દાખલ થવા માગો છો સિવિલ સર્વિસ તરફ તમે કેમ આકર્ષ્યા તો ઘણા દેશ સેવા કરવા માટે એવું કહે છે હાસ્ય હજારમાં દસ કિસ્સાઓમાં દેશ સેવાનું મોટિવ હોઈ શકે પણ મોટાભાગે આપણે સારી સેલરી માટે પ્રતિષ્ઠા માટે આપણે આપણા કોઈ સગા સંબંધીઓ સરકારી સર્વિસમાં હોય અને એના ફાયદાઓ આપણે જોઈ લીધા હોય અથવા આપણો આદર્શ કોઈ એમાં હોય એવા કોઈ વધુ ગળે ઉતરી શકે અને સ્વ વાસ્તવિકતા ઉપર આધારિત જવાબ એ વધુ અસરકારક નીવડશે જવાબ ઘણી વખતે આપતી વખતે દાખલા તરીકે ભ્રષ્ટાચાર વિશેનો પ્રશ્ન હોય કે બીજા શહેરમાં સાફ સાફસુફી અને ક્લેનલીનેસ અને અર્બન વેસ્ટ વગેરેના પ્રશ્નો પણ આવે તો પણ કાંઈ થઈ શકશે નહીં અને આવતા પાંચ વર્ષમાં તો કાંઈ થશે નહીં એવો જવાબ એ સ્વીકાર્ય નથી હોતું કારણ તમને પસંદગી એટલા માટે તમારી કરવા માગે કે તમે ઓફિસર થાઓ અને જે તે શહેર જે તે જિલ્લાઓનું જે તે વિભાગનું તમે અસરકારક પગલાં લો અને પગલાંમાં તમને વિશ્વાસ હોય એટલે કંઈ થઈ શકશે નહીં અને અત્યારના સંજોગોમાં તો વેઇટ એન્ડ વોચ સિવાય કંઈ નથી એવો જવાબ અપેક્ષિત નથી હોતું અને સરકાર માં જે થઈ રહ્યું છે એ બધાને આપણે એનું બચાવ કરવું જોઈએ એવું નથી કેન્દ્ર સરકાર તરફથી અનેક કાર્યક્રમો અત્યારે અમલમાં છે ગ્રામ વિકાસ માટે પર્યાવરણ માટે વગેરે અમુક અંશે સફળ થયા છે અમુક અંશે અમુક પ્રશ્નો હજી રહે છે ને કંઈક કરવાપાત્ર હોય છે એટલે સર્વત સોએ સો ટકા એ બિલકુલ બરાબર છે એવું કહેવાની જરૂર નથી કશું કાંઈ થશે નહીં એવું એ કહેવાની પણ જરૂર નથી પણ વાસ્તવિક રીતે કેટલું થયું છે કેવા પ્રશ્નો છે શું કરવાપાત્ર છે એનું તમે જો અંદાજ આપી શકો તો એ વધુ પેલું ઉપયોગી નીવડશે અને અમુક ઉમેદવારો પોતાની સાધારણ કારકિર્દીમાં વાતચીતમાં અમુક શબ્દો પ્રયોગ બહુ જ વારંવાર કરતા હોય છે જેમ હું કહેતો હતો મેં અગાઉ મેં તમને કહ્યું તેમ મારે માથે આમ છે અને ખરેખર એઝ અ મેટર ઓફ ફેક્ટ બેઝિકલી આમ છે વગેરે વગેરે હવે આ આવા જે કોન્સ્ટન્ટ શબ્દપ્રયોગ ઇડિયો જેને કહી શકાય હવે એ તમે પોતે કદાચ ઓળખી ન શકો પણ તમારા એકાદ મિત્ર કે તમારો ફેકલ્ટી સાથે એક બે મોક ઇન્ટરવ્યૂઝ અથવા વન ટુ વનનું જે કરશો તો આવા શબ્દ પ્રયોગો પણ આપણે ઓછું ઘટાડી શકીએ એના માટે આપણે પ્રયત્નશીલ હોઈ શકીએ હવે કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે પર્સનાલિટી ટેસ્ટમાં હવે પ્રશ્નો તો જે પેનલ છે ઇન્ટરવ્યૂના એમના જે સભ્યો છે એ સભ્યોનો બેકગ્રાઉન્ડ ઉપર કરંટ ઇવેન્ટ્સ ઉપર અને એ એના ઉપર આધારિત હોય છે પણ મેં શરૂઆતમાં કહ્યું તે રીતે તમા ક્યાં રહ્યા અને એ વિસ્તારના મે મુખ્ય બનાવો અને તે એ વિસ્તારના પ્રમુખ વ્યક્તિઓ આજે દાખલા તરીકે ચારોતર હોય અને સરદાર વલ્લભભાઈ પટેલનું કોન્ટ્રીબ્યુશન સુરત હોય તો મોરારજી દેસાઈ અને ભાવનગરમાં બળવંતરાય મહેતા વગેરે હવે આ આ પર્સનાલિટીઝ બાબતમાં અથવા મૈસોર હોય તો ટીપુ સુલતાન કે હૈદર અલી વગેરે તો એ એ એ જે પ્રમુખ પર્સનાલિટીસ છે એમના જીવન બાબતમાં અને એક સંતુલિત ઇવેલ્યુએશન એમનું મૂલ્યાંકન એ એ બહુ જરૂરી છે અને હોબીસ વિશે બહુ પ્રશ્ન પૂછાય છે એટલે તમે તમારા સમય જ્યારે અભ્યાસમાંથી સમય કાઢી શકો અથવા કામમાંથી તમને નવરાશ પડે તો તમે શું કરો હવે અમુક મિત્રો પ્રાણાયામ અને યોગાભ્યાસ એવા એ એ હોબીઝમાં લખે છે હવે એ ખરેખર હોબીઝ તરીકે ન ગણી શકાય એ તો આપણે આપણા દૈનિક કાર્યક્રમમાં આપણે કરતા હોઈએ એટલે સ્પેર સમય મળે ત્યારે જ યોગાભ્યાસ કરું કે મેડિટેશન કરું એવું હોતું નથી તો હોબીઝ ખરેખર સ્પેર ટાઈમમાં તમે દિલ તમારું દિલ એમાં હોય અને જિંદગીભર તમે એને સાચવી શકતા હોય લગભગ તો એની હોબીસ આપણે ફોટોગ્રાફી હોઈ શકે એ પ્રકારનો અને એમાં હોબીસ લખ્યા પછી માત્ર તમે થોડું ટાઈમ કાઢો છો એવું નહીં પણ એ બાબતમાં વધુ વિસ્તૃત જાણકારી એ પણ જરૂરી છે તો એટલે લખતી વખતે જ મીન્સ પરીક્ષા પછી ફોર્મ ભરતી વખતે જ આપણે બહુ જ કાળજીથી ભરવું પડશે અને શાના માટે આ હોબીઝ તમે ચાલુ રાખ્યું છે અને બીજા દાખલા તરીકે મ્યુઝિક હોય તમને રોક મ્યુઝિક પસંદ હોય તો જેઝ મ્યુઝિક સાથેનું કમ્પેરિઝન અત્યારે આ ક્યાં એપ્લિકેશન ક્યાં છે રિસન્ટ ફિલ્મ મ્યુઝિક બીજી પોપ્યુલર મ્યુઝિકમાં એનું કેટલું જ દર્શ જોવા મળે છે વગેરે અથવા રનિંગ પણ તમારું હોબી હોય તો એ મેરેથોન રનિંગ એ રનિંગમાં પ્રિકોશન્સ કયા લેવાના હાઈ ઓલ્ટિટ્યુડ રનિંગમાં કેવા પ્રશ્નો આવે છે અને કયા પ્રકારનું આપણે કાળજી ખાસ રાખવી પડે વગેરે તો એ એ જ્ઞાન પણ જરૂરી છે હોબીઝ અંગેનું હવે આ વખતે હોબીઝમાં કોઈએ લખ્યું કે નાના છોકરાઓ સાથે રમવાનું હવે આ આ તો દરેકની ફરજ મા બાપની ફરજ જ હોય છે સિવાય કે તમે હેન્ડીકેપ છોકરાઓ હોય કે કોઈ વિશિષ્ટ પ્રકારના હોય આજુ આજુબાજુના એને બોલાવીને કરતા હોય એવું કાંઈ હોય તો તમે એ લખી શકો પણ ફક્ત દૈનિક જીવનમાં જે કામ બધા જ કરતા હોય એ હોબી તરીકે ન લખાય તો પછી અમુક એ એ એ હોબીસ અને તમારું બાયોડેટા પાછળ પંદર વીસ મિનિટ ગાળ્યા પછી પંદર વીસ મિનિટનું એક મિનિટ ગાળ્યા પછી મુખ્ય પ્રશ્નો તરફ બોર્ડ આવશે તો એ પાંચ દસ મિનિટ તમને ફક્ત રિલેક્સ થવા માટે જ ન કારણ એ બાબતમાં તો તમે જવાબ જાણો જ છો તમારી તમારા વિસ્તાર બાબતમાં અને હોબીઝ બાબતમાં એમાં મને ખબર નથી એ કહેવાનો પ્રશ્ન ન આવે પણ હવે ઓર્ગ્યુમેન્ટેટિવ ક્વેશ્ચન્સ દાખલા તરીકે હિમાલય પર્વત બહુ જ પાવરફુલ અને પેલું લાગે છે બેરિયર તરીકે પણ છતાં જિયોલોજીની દૃષ્ટિએ જોતાં એ નબળું છે એ સંમત છો હવે એ પ્રકારના પ્રશ્નો ઓર્ગ્યુમેન્ટેટિવ પ્રશ્નો દાખલા તરીકે ગુરુ ગુજરાતને આવડો મોટો દરિયા કાંઠો છે સોળસો કિલોમીટરનો એ આપણને ઉપયોગી છે ફાયદાકારક છે કે એનાથી આપણને પ્રશ્નો વધારે ઉદભવે છે આ એવા એવા પ્રોવોકેટિવ ક્વેશ્ચન્સ પૂછી શકે ખરેખર તો ગુજરાત કોસ્ટલાઈન અંગેનું છે અને એ બાબતમાં તો તમારી જાણકારી છે પણ પ્રશ્ન પૂછવાની રીત આ જાતનું જરા પ્રોવોકેટિવ અને તમને ઓફ બેલેન્સ કરી નાખે એ એ એ રીતથી પૂછતા હોય એટલે સ્વસ્થ રહીને તમારી પાસે તો માહિતી તો હશે જ એટલે એ આપણે સારી રીતે રજૂ કરીએ હવે દાખલા તરીકે જમીન સંપાદન કાયદો હવે ગુજરાતમાં તો આ બહુ મહત્ત્વનું છે ઔદ્યોગિક વિકાસ માટે મોટા પ્રમાણમાં આપણે જ જમીન સંપાદન કરવું પડે તેમ હોય છે સરકારી જમીન સર્વત્ર કંઈ ઉપલબ્ધ નથી હોતું તો સરકારી પ્રોજેક્ટ્સ માટે મોટા રસ્તાઓ માટે વીજળી ઘરો માટે વગેરે તો જમીન સંપાદન જરૂર હોય છે તો જમીન સંપાદન કાયદામાં ફેરફાર થવું જોઈએ એ બધું તો છાપામાં અને જજમેન્ટ્સમાં આવે છે પણ આ વ્યાજબી છે ન્યાયી છે અને જો આપણે વાઇલ્ડ લાઈફ પાર્ક કરીએ તો આસપાસના લોકોની જિંદગી બાબતમાં શું હવે એ પ્રકારનું ઓર્ગ્યુમેન્ટેટિવ પ્રશ્નો તમને પૂછી શકે સિવાય કે જમીન સંપાદન કાયદામાં સુધારો થયો છે તો એના એ એનું વર્ણન કરો એ પ્રકારનો પ્રશ્ન લગભગ આવે જ નહીં અને અમુક પ્રશ્નો નૈતિક મૂલ્યો નૈતિક આદર્શ એની એની સા સમક્ષ રાખીને પણ પૂછી શકાય એક તો ઓર્ગન ડોનેશન આપણે અવયવો કોઈને આપણે દાનમાં આપી શકીએ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે કે લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે સામાન્યતઃ નજીકના સગા સંબંધીઓ આપતા હોય છે તો એક એ અંગે કોઈ કોઈને એની જાણ વગર એમનું ઓર્ગન નહીં લઈ લેવામાં આવે અથવા માત્ર પૈસાના આધારે જોરથી એની પાસે ત્યાં ઓર્ગન લઈ લેવામાં આવે એટલે એવા નૈતિક બાબતોનું ઉલ્લંઘન ન થાય તે માટેના પ્રિકોશન્સ અને એના માટે અત્યારે કાયદો પણ છે તો એક એના એ એ અંગે પૂછી શકાય છે અને અલગ અલગ દેશોમાં સેજ અલગ અલગ રીતે છે પછી વન ચાઇલ્ડ પોલિસી ચાઇનામાં ચીન વસ્તી નિયંત્રણ માટે એક કુટુંબમાં એક જ બાળક હોય એ પોલિસી ઘણા વર્ષથી એને અમલમાં બહુ કડક રીતે મૂકેલું આપણે ત્યાં એવું નથી તો એ બે વચ્ચેનું ડિફરન્સ પૂછી શકે પછી ઓનર કિલિંગ્સ ખપ પંચાયતો હરિયાણા અને એવા એ રાજ્યોમાં જો સમુદાયના મૂલ્યો પ્રમાણે કોઈ વર્તે નહીં ખાસ કરીને લગ્ન જેવી બાબતમાં તો એને જાનથી મારી નાખતા હોય છે તો એ વ્યાજબી છે અને એ અંગે કાયદો થવો જોઈએ અને એને એમાં સુધાર લાવવા માટે શું પ્રયત્ન કરી શકીએ આમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે વગેરે તો એટલે એ ઓનર કિલિંગ્સનું પણ નૈતિક પહેલાંમાં આવશે ચાઇલ્ડ લેબર બાળકો પાસેથી મજૂરી લેવામાં આવે છે એની એના અમુક કિસ્સામાં મા બાપ હોતા નથી ખાવા માટે એની પાસે પૂરતા સાધનો નથી હોતા એટલે કામ મજૂરીએ જવું જ પડે છે તો એ બાળમજૂરી અંગે કાયદાઓ છે કામુક સંજોગોમાં તો થાય જ નહીં દાખલા તરીકે ડેન્જરસ અને એક્સપ્લોસિવ ખાણમાં કામ કરવું એક્સપ્લોઝિવ સાથે કામ કરવું આ શિવકાશી ફટાકડાની ફેક્ટરીમાં ઘણા બાળકો કામ કરતા હતા અને નુકસાન પણ થયું એટલે એ બાબત એ નૈતિક છે કે કેમ તો એ પ્રશ્ન પણ આવી શકે ડેથ પેનલ્ટી હમણાં તાજેતરમાં રેપ કેસીસમાં જસ્ટિસ વર્માનું કમિશન અને મૃત્યુદંડ એમાં વ્યાજબી છે કે કેમ એનાથી લોકો આ ઘટી શકે કે કેમ એ એના દાખલાના કારણે આવા હાઈ પનિશમેન્ટના કારણે એટલે આ પ્રકારના નૈતિક મૂલ્યો આધારિત પ્રશ્નો પણ પૂછાશે અને પૂછાય છે અને એનું એક કારણ એ પણ છે કે મેઇન્સ પરીક્ષામાં એક અલગ પેપર હમણાં એથિક્સ ઉપર એટલે નીતિશાસ્ત્ર અને સિવિલ સર્વિસ માટે એટલે સરકારી નોકરી માટે તમારો એપ્ટિટ્યૂડ મનોવૃત્તિ અને તમે નૈતિક વેલ્યુ એના મૂલ્યો એના માટેના તમારી પાસે કરે કરેક્ટ પ્રમાણમાં છે કે કેમ એટલે આ પ્રશ્નો પૂછી શકાય છે પછી વોટ ઇફના ક્વેશ્ચન ક્વેશ્ચન્સ પણ પૂછે છે કે ભાઈ તમે શું કરશો તમે જો જિલ્લામાં કલેક્ટર હો તો શું કરો દાખલા તરીકે કુંભ મેળામાં સ્ટેમ્પીડનું આવ્યું ઉત્તરાખંડમાં હમણાં લેન્ડ સ્લાઇડ્સના કારણે થયું અને ટીચર્સ ફિઝિકલ પનિશમેન્ટ હજી પણ શારીરિક રીતે પનિશમેન્ટ્સ આપતા હોય છે જે રાઇટ ટુ એજ્યુકેશન કાયદામાં પ્રતિબંધિત છે એટલે તમે પગલાં લેશો ટીચરને વોર્નિંગ આપશો કે કાંઈ નહીં કરો તો શું કરશો તો એ પ્રકારના પ્રશ્નો પણ પૂછી શકાય છે અને ઘણીવાર તમને તમારું મેમરી અને તમારું એલર્ટનેસને માટે ગયા અઠવાડિયાનો સૌથી મહત્ત્વનો બનાવ શું બન્યું અથવા હવે અત્યારે પ્રથમ વિશ્વયુદ્ધનું સોમી એનિવર્સરી મનાય છે એ ઓગણીસો ચૌદમાં જે શરૂ થયું ઓગણીસો ચૌદથી અઢાર તો અત્યારે બે હજારને ચૌદ છે એટલે એકસો વરસ થયા પ્રથમ વિશ્વ યુદ્ધને શરૂ થયાના એટલે એ બાબતના પણ પ્રશ્નો કંઈક પૂછી શકીએ અને છેલ્લા એક બે બે વર્ષમાં જે મહત્ત્વના સામાજિક સુરક્ષા માટેના પગલાં લેવામાં આવ્યા દાખલા તરીકે ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કોઈ પણ સસ્તા અનાજના દુકાનમાંથી ગરીબી રેખા નીચે જીવતા લોકો હક પોતાના હક તરીકે અનાજ મેળવી શકે આ ઠરાવેલ ભાવ પર હવે એનો કાયદો આપણે ઘડી કાઢ્યો છે જે રીતે શિક્ષણ માટે પણ રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો છે માહિતી મેળવવા માટે પણ હક છે પબ્લિક સર્વિસ માટે પણ એટલે કે જાહેર સેવાઓ સરકારી સેવાઓ તો એ એનું પણ પ્રમાણ હોય ગુણવત્તા એ અને ન થાય સરખી રીતે કામ તો તમે ફરિયાદ કરી શકો અને પગલાં લેવામાં આવે અને એના માટેના એના માટેની જરૂરી જોગવાઈઓ એ બધું જ હમણાં આપણે કર્યું છે એટલે આ પ્રશ્નો ટોપિકલ અને રિકોલ ટાઈપનો પ્રશ્ન કહી શકાય હવે અત્યારે જો આપણે ધ્યાનમાં આ આ વર્ષમાં જે વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂમાં જવાનું થતું હશે જીપીએસસી સમક્ષ કે યુપીએસસી સમક્ષ તો કરપ્શન અને લોકપાલ બિલ કારણ એ બાર્લિમેન્ટના છેલ્લા મહિનાઓમાં આ બિલ પસાર થયું તો એ લોકપાલ શા માટે મહત્વનું છે અન્ય દેશોમાં લોકપાલની જગ્યાએ કઈ ઓથોરિટી છે અને જે બિલ પસાર થયું અને અણ્ણા હઝારે જેના માટે એમને લોક આંદોલન શરૂ કર્યું એમાં જે માગણીઓ હતી એ માગણી પૈકી કેટલું આપણે સંતોષી શક્યા ને કેટલું સંતોષી નથી શક્યા અને એના પરિણામો અને એના વિશ્લેષણ એ હોઈ શકે ફૂડ સિક્યુરિટીની વાત મેં અત્યારે કરી કે સર્વને માટે અનાજ અને ડેમ કોન્ટ્રોવર્સી તમિલનાડુ અને કેરલા વચ્ચે કાવેરીના નદીના પાણીના બંટવારા બાબતમાં અને ચીન સાથેના આપણા સંબંધો અને ફોલ ઇન વેલ્યુ ઓફ ધ એક્સચેન્જ ઓફ રૂપી કાર્બન એમિશન્સ ઘટાડવા માટેના પગલાં એ બધા ટોપિકલ પ્રશ્નો છે કારણ કંઈક ને કંઈક બનાવવામાં બની ગયા છે એટલે આ